चार महीना बाद 1 ऑगस्ट थी माछीमारीनी सीजनों प्रारंभ। कफोड़ी परिस्थिति वच्चे माछीमारो लोन के व्याजे पैसा लईने पण फिशिंगनी शरूआत करवा मजबूर बन्या। બહાર નીકળવાના કારણે ઘણું નુકસાન થયું છે, પણ જે બોટો આખી પાણીમાં ડૂબી ગઈ હતી અને કડિયાના ભાગમાં બહુ મોટું નુકસાન થયેલ છે। ઘણી બોટોમાં ડુંગરો આયરો એ ગોળીઓ બધી ટોટલ દોષ થઈ છે। આ કારણે પૂરના કારણે ક્ષતિગ્રસ્ત કામને બહુ મોટું નુકસાન થયેલ છે। અને તાજેતરમાં મેં રજૂઆત કરી છે અશોકભાઈ પટેલને અને સર્વે કરી આ જાનમાલનું નુકસાન થયું છે એને તાત્કાલિક સહાય મળે એવી અમારી પોલીસ સ્ટેશનથી રજૂઆત છે, જેથી માંગ જેથી કરીને માછીમારોની સમયસર સિઝન ચાલુ થઈ શકે અને એને બોટો ચાલુ કરવામાં મદદરૂપ થઈ શકે। હું ખુશભાઈ ગોયલ, હું વેરાવળ બોટ એસોસિએશનનો પ્રમુખ છું। વાત કરીએ અમારી જે માછીમારોની સિઝન ચાલુ થવાની છે એની, તો આ વર્ષે મોટાભાગની ફિશિંગ બોટો જે છે એ 1 ઓગસ્ટે જવા માટે કરી અને એ લોકોએ ચોમાસા દરમિયાન સમારકામ 2 લાખના ખર્ચે જે કરવાનું હોય એ બી કરાવી અને એની પોતાની પોત તૈયાર કરી છે। અને છેલ્લા 4-5 વર્ષમાં માછીમારોને જે આર્થિક નુકસાન થયું છે એટલે માછીમાર પોતાના સમારકામ કરવા માટે ખલાસી તંત્રને ડિપોઝિટ આપવા માટે અત્યારે બેંકના લેણાઓ અને ભાનાઓ લઈ વેપારીઓ પાસેથી પૈસા લઈ અને એની મરણમૂડી ખર્ચી આજે બોટો તૈયાર કરી છે અને 1 ઓગસ્ટે જે સિઝન ચાલુ થવાની છે ત્યારે લગભગ હું માનું છું ત્યાં સુધી 50% કે 40% બોટો ચાલુ કરશે અને બીજા લોકો જે ઉપર છે જમીન ઉપર એ લગભગ 15-20 દિવસમાં એ બોટો બી પાણીમાં ઉતરશે અને એ લોકો બી બોટો ચાલુ કરી શકશે। ખાસ કરીને વાત કરીએ તો માછીમારો જે છે એ પોતાના દર દાગીના મરણમૂડી જે હતી એ બધું ખર્ચી ચૂક્યા છે। અત્યારે હવે જોવાનું રહ્યું કે ભગવાન કૃપાથી આ સિઝન જો સારું રહી 1 ઓગસ્ટે સિઝન ચાલુ થવાની છે એના ઉપર આશા રાખીને બેઠા છે અમે બધા માછીમાર। માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ, ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।